हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। केम छो तमे बधा? फाइन ने? हूँ कार्टून हर्षा, सरस्वती ग्रुप ऑफ एजुकेशन में आप बधानुं हार्दिक स्वागत करूँ छूं। आजना दिवसे आपणे शुं जोवानुं छे? तो के आजना दिवसे तमारे जे प्रकरण चालू छे एटले के प्रकरण नंबर 2, पोटला टपके टप। तो आपणे एना विशे आगळ जोवानुं छे। એ જોઈએ એ પહેલાં આપણે થોડીક આગળની સમજૂતી મેળવી લઈએ। તમારે પ્રકરણ નંબર 1માં શું આવતું હતું? તો કે વાદળાને વાંચતા ન આવે। તો આપણે એના વિશેની માહિતી મેળવી લીધી ને, અને તમને બધાને આવડી ગયું હશે, આવડી ગયું ને। હવે આપણે આગળ આપણે શું જોયું? તો કે પોટલા ટપકે ટપ। તો એમાંય દીદીએ તમને સરસ મજાની વાર્તા કહી। સરસ મજાના વાદળા હોય છે, વાદળાને કંઈક આકાશમાં ફરવા જવું હોય છે, આવું બધું આવતું હોય છે ને, બધાને મજા આવી ગઈ હશે, સાચું ને બેટા? હવે આપણે એ જ પાઠની અંદર આગળ જોવાનું છે। તમારે તમારી પાઠ્ય પુસ્તકની અંદર પેજ નંબર 22 ઉપર સરસ મજાનું ગીત આપેલું છે। ચાલો આપણે બધા ભેગા મળી અને ગાઈએ। રિમઝિમ રિમઝિમ વરસી ફોરા, ધરતી પર તો આવ્યા છે કોણી, આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે। થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું, સાટ બુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું। કોણ દેશથી આવે ફોરા, કોણ દેશ એ ચાસે જી, ઝળહળ ઝળહળ સૂરજ તેજે મરક મરક મરકાસે જી। કોણ તને મોકલતી ફોરા, કોણ તને બોલાવે છે, અલક મલક થી આવી પાછું અલક મલક તું જાવે છે। હા, કેટલું ફાઇન આ ગીત છે, બધાને મજા આવી ગઈ ને? કેવું સરસ મજાનું આ ગીત છે। ગીતની અંદર શું કહેવા માંગે છે બાળકો? ગીતની અંદર એમ કહેવા માંગે છે, રિમઝિમ રિમઝિમ વરસી ફોરા, એટલે કે ધીમો ધીમો વરસાદ આવી રહ્યો છે ધરતી પર, તો આવ્યા છે ધીમો ધીમો વરસાદ આ ધરતી પર વરસી રહ્યો છે। કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે? શું કહે છે કે આજે ટીપા પડે છે, ફોરા એટલે કે આજે ટીપા પડે છે, એમાં કોણે ઝાંઝરિયા પહેરાવેલા છે? એટલે ઝાંઝરિયા એટલે શું બેટા? તો કે ઝાંઝરિયા એટલે આપણે જે પગમાં ઝાંઝરા પહેરીએ, શાકડા પહેરીએ, પછી તમે ચાલો ચાલો એટલે કેવું ખન ખન અવાજ આવે, એટલે શું કહે છે કે આ જ્યારે વરસાદ વરસે છે, વરસાદના ટીપા જ્યારે નીચે પડે છે ત્યારે સરસ મજાનો અવાજ આવે છે। જેવી રીતે આપણે ઝાંઝરા પહેર્યા હોય અને અવાજ આવતો હોય તો એવો અવાજ આવે છે। એટલે બાળક એમ કહે છે કે કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવેલા છે? થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું, શું એ બાળક એમ કહે છે કે મને એવું થાય છે કે ફટાફટ દોડી અને હું આંગણામાં જઈ આવું, એટલે કે જ્યાં ફળિયું છે ત્યાં ફળિયામાં હું જઈ આવું। સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું, સાવ ટબુકલા એ ફોરાને, આપણને બધા એને ખબર છે કે વરસાદનું ટીપું છે એને તમે હાથમાં લો, કેવા સાવ ફોરા હોય ને, એનો કોઈ પણ જાતનો વજન હોય નહીં, એટલે શું કહે છે કે સાવ ફોરા, અને એ ફોરા જે ટબુકલા છે એટલે કે જે નાના નાના છે એને હું ખોબામાં લઈ આવું છું। કોણ દેશથી આવે એ ફોરા અને કોણ દેશ એ જાસે છે, કોને ખબર કે કયા દેશમાંથી આ ફોરા આવેલા છે અને કયા દેશમાં આ ફોરા જાસે। ઝળહળ ઝળહળ સૂરજ તેજે મરક મરક મરકાસે છે, ઝળહળ ઝળહળ સૂરજ તેજે, એ સૂરજનો જે તેજ છે, સૂરજનો જે પ્રકાશ છે, એ પ્રકાશમાં એ ઝળહળશે એટલે કે પ્રકાશિત થશે, અને મરક મરક મરકાસે છે ધીમું ધીમું મંદ મંદ એ હસશે, મરકશે એટલે કે હસશે,
કેવું તો કે ધીમું ધીમું બંધ મંદ કોણ તને મોકલતું ફોરા કોણ તને બોલાવે છે કે તને આ ફોરા કોણ મોકલે છે કાઈ ખબર જ નથી અને કોણ તને બોલાવે છે કે આ ફોરા ક્યાંથી આવે છે ક્યાં જાય છે કોને બોલાવે છે કઈ ખબર પડતી નથી પેલું બાળક એમ કહે છે આપણને બધાને ખબર છે કે વરસાદ તો આકાશમાંથી આવતો હોય અને વાદળા પાણી ભરીને આવે પછી એ પાણી ભરીને આવે પછી વરસાદ આવતો હોય છે અલગ મલકથી આવી પાછું અલગ મલક તું જાવે છે શું કહે છે અલગ મલકથી એટલે કે અલગ અલગ જગ્યાએથી હું પાછી આવું છું અને અલગ મલક થઈ અને વહી પણ જાઉં છું એટલે અલગ અલગ જગ્યાએથી વરસાદ તો આપણે અહીંયા એક જગ્યાએ જ હોય એવું તો ન હોય વરસાદ તો બધી જગ્યાએ હોય એટલે અલગ મલગ એટલે બધી જગ્યાએ હું જાઉં છું અને પાછી આવું છું અને પાછી હું અલગ મલગમાં જાઉં છું અને આ જે કાવ્ય છે એ કાંતિ કડિયા નામના જે વ્યક્તિ છે એને લખેલું છે ખૂબ જ સરસ મજાનું આ કાવ્ય લખેલું છે અને આ કાવ્યની અંદર જે પાણીના ટીપા પડે છે એટલે કે જે વરસાદના ફોરા આવે છે એના વિશેની વાત કરેલી છે તમને બધાને આ કાવ્ય ખૂબ ગમ્યું હશે બરાબર ને અને હવે તમારે જ તમારી પાઠ્ય પુસ્તકની અંદર પેજ નંબર 23 ઉપર આપણે જોવાનું છે તો એના માટે તમારે પાઠ્ય પુસ્તકમાં જવું પડે ચાલો આપણે પાઠ્ય પુસ્તક તરફ બેટા હા ફ્રેન્ડ્સ તો આપણે હવે ક્યાં આવી ગયા તો કે પાઠ્ય પુસ્તક તરફ આવી ગયા ને બેટા આપણે પાઠ્ય પુસ્તક તરફ હા તો હવે આપણે પાઠ્ય પુસ્તકમાં શું જોવાનું છે તો કે પેજ નંબર 23 ઉપર આપણે જોવાનું છે દીદીએ તમને પેજ નંબર 22 ઉપર જે ગીત હતું એ ગીત તમને સમજાવી દીધું અને હવે આપણે પેજ નંબર 23 ઉપર જોઈએ તો પેજ નંબર 23 ઉપર તમને શું કીધું છે બેટા તો કે તમને પેજ નંબર 23 ઉપર તમને કીધું છે કે સાચા વાક્યોની સામે આવી રીતે વાદળા જેવું દોરવાનું છે અને ખોટા વાક્યોની સામે વાદળા જેવું દોરી અને તમને જો નીચે કંઈક લીટા દોરેલા છે એ દોરવાનું છે તો ચાલો આપણે કરીએ બેટા તો એમાં સૌથી પહેલું છે શું છે તો કે વરસાદના ટીપા વરસતા વરસતા આવ્યા છે વરસાદના ટીપા વરસતા વરસતા આવ્યા છે તો એ શું છે તો કે સાચું છે તો એની સામે દીદીએ જો ખાલી વાદળું જ દોરેલું છે બેટા હવે આગળ જોઈએ બીજું વરસાદના ફોરા નાના નાના છે તો એ પણ શું છે તો કે સાચું છે તો એમાં પણ દીદીએ ખાલી વાદળ જ દોરેલું છે પછી ત્રીજું શું કીધું છે તો કે નાના નાના ટીપા ઝળહળ ઝળહળ કરતા આવે છે તો એ શું છે તો કે ખોટું વાક્ય છે એટલે જો દીદીએ વાદળે દોર્યા છે અને લીટા પણ કરેલા છે પછી ચોથું વાક્ય શું કીધું છે તો કે ટીપા દોડી દોડીને આવે છે તો આ પણ ખોટું વાક્ય છે જો દીદીએ વાદળ પણ દોર્યું છે અને તમને લીટા પણ બતાવેલા છે અને છેલ્લું છે શું છે તો કે વરસાદના ફોરા હસતા હસતા આવે છે તો એ સાચું વાક્ય છે એમાં દીદીએ ખાલી વાદળ જ દોરેલા છે તો ચલો હવે આપણે પેજ નંબર 24 ઉપર જોવાનું છે તો પેજ નંબર 24 ઉપર તમને શું કીધું છે બેટા કે સરખા અક્ષરો વારંવાર આવે એવા શબ્દો કવિતામાંથી શોધીને લખો આવા અન્ય શબ્દો પણ જાણીને લખો અને મોટેથી બોલો તો હવે બેટા તમે લોકો અહીંયા તો નથી નતર તો દીદી તમને બોલાવત પણ કંઈ વાંધો નહીં આપણે અત્યારે શોધી અને લખી લઈએ તેમાં તમને પહેલું લખેલું જ આપ્યું છે શું તો કે અલક મલક પછી જો દીદીએ લખ્યું છે મરક મરક પછી આવન જાવન પછી રીમ ઝીમ પછી અદલ બદલ પછી ઊંચક નીચક પછી ઝળ
હળ, પછી નરમ ગરમ, પછી વધ ગત. થઈ ગયું બેટા? તો હવે આપણે પેજ નંબર 25 ઉપર જોવાનું છે. 25 ઉપર શું કીધું છે કે એક હોય ત્યાં ચોરસમાં એક અને એકથી વધુ હોય ત્યાં ચોરસમાં વધુ લખવાનું છે. તો હવે એમાં તમને પહેલું આપ્યું છે, શું આપ્યું છે? મેં તળાવમાં 4 બતક જોયા, બરાબર. મેં તળાવમાં 4 બતક જોયા એટલે એ એક કરતાં શું થયું? વધારે થયું. તો આપણે અહીંયા શું લખશું ચોરસમાં? તો કે વધુ, બરાબર. હવે બીજું વાક્ય, વાંદરાને કેળા ભાવે છે, તો એ પણ એક કરતાં વધારે થયું એટલે શું થયું? વધુ. દીદીએ જો અહીંયા લખ્યું જ છે વધુ, વાંદરાને કેળા ભાવે છે એટલે વધુ. એક નથી કીધું પણ કેળા કીધું છે, કેળું એમ નથી કીધું, કેળા કીધું છે એટલે વધુ, બરાબર. ત્રીજું, પાણીમાં બતક તરતું હતું, તો એક જ બતકની વાત થઈ. પાણીમાં બતક તરતા હતા જો એમ હોત તો અહીંયા વધુ આવત, પણ આપણને શું કીધું છે કે પાણીમાં બતક તરતું હતું એટલે એ એક વાક્ય થયું એટલે અહીંયા આપણે શું લખશું બેટા? તો કે એક. પછી શું કીધું છે? ઝાડ પર વાંદરો બેઠો છે, તો એ પણ એક જ થયું, કારણ કે વાંદરો બેઠો છે એ એક જ કીધું છે. જો આપણને એમ કીધું હોત કે ઝાડ પર વાંદરા બેઠા છે, જો એમ કીધું હોત તો એક કરતાં વધુ થાત, તો આપણે અહીંયા વધુ લખત. પણ આમાં તો આપણને શું કીધું છે કે ઝાડ પર વાંદરો બેઠો છે એટલે એ એક જ છે એટલે આપણે અહીંયા એક લખશું. પછી શું કીધું છે? ગામમાં ઘણા ઢોર હોય છે, તો એક જની વાત નથી કરી પણ ઘણા એટલે એક કરતાં વધારે થયા એટલે વધુ. તો જો અહીંયા દીદીએ લખ્યું જ છે ચોરસમાં વધુ. હવે તમને પેજ નંબર 25 ઉપર જ તમને શું કીધું છે કે જુઓ, વાંચો અને સરખાવો. તમને જો ચિત્ર આપેલા છે, આપેલા છે બેટા, અને એ ચિત્રમાંથી તમારે જોવાનું છે એ ચિત્રને, અને પછી સમજવાનું છે અને સરખાવવાનું છે. હવે એ હું તમને પહેલાં કહી દઉં કે જો એક હોય તો આપણે એકનું લખવાનું અને એક કરતાં વધુ હોય તો આપણે વધારેનું લખવાનું. તો જો તમને એક ઉદાહરણ પણ આપેલું છે, પહેલું છે શું છે? તો કે એક કાગડો બેઠો છે, આવી રહ્યું જો છે ચિત્રમાં પણ તમને બતાવેલું છે, એક કાગડો બેઠો છે. ઉદાહરણમાં છે જો એક અને શું લખ્યું છે? તો કે કાગડો લખ્યું છે. પછી અહીંયા શું કીધું છે? 4 કાગડા ઉડે છે, કેટલા? તો કે 4 કાગડા ઉડે છે એટલે શું થયું? એક કરતાં વધારે થયું, આ એક કરતાં વધારે થયું. પણ અહીંયા આપણે એમ ન લખાય કે એક કરતાં વધુ કાગડો, અહીંયા આપણે શું લખવું પડે? કાગડા જ લખવા પડે, કારણ કે એક કરતાં વધારે છે એટલે. જો એક હોય તો કાગડો અને એક કરતાં વધારે હોય તો કાગડા. જો આમાં આ ચિત્રમાં એક જ કાગડો બતાવેલો છે એટલે એક કાગડો, અને આ ચિત્રમાં એક કરતાં વધારે બતાવવામાં આવેલું છે એટલે શું કહેવાય? કાગડા. હવે તમને બીજું આપેલું છે, શું? તો કે આ ટોપલીમાં એક ઈંડું છે. જો તમને દેખાય જ છે ચિત્રમાં, તમને આપેલું જ છે, આપેલું છે ને, અને આ સાઈડ પણ તમને આપેલું છે. હવે પહેલાં આપણે આ બે ચિત્રને જોવાના છે અને સરખાવવાનું છે. આમાં એક ઈંડું છે અને આમાં એક કરતાં વધારે ઈંડા છે, તો આપણે અહીંયા શું લખશું? તો કે એક ઈંડું, અને અહીંયા શું લખશું આપણે? તો કે એક કરતાં વધુ ઈંડા, કારણ કે આમાં શું કીધું છે? તો કે માળામાં 3 ઈંડા છે એટલે એક કરતાં વધુ થયા, તો અહીંયા આપણે શું લખશું બેટા? તો કે એક કરતાં વધુ ઈંડા. જોઈ લીધું. હવે આપણે આગળ જોઈએ બેટા. હવે તમને પેજ નંબર 26 ઉપર શું કીધું છે બેટા? તમને પેજ નંબર 26 ઉપર તમને એમ કીધું છે કે છોકરીના હાથમાં ભમરડો છે, અને આમાં શું કીધું છે આ ચિત્રમાં? તો કે દુકાનમાં ભમરડા છે. હવે જો છોકરીના હાથમાં ભમરડો છે પણ એક જ છે એટલે આપણે શું લખવાનું? એક
ભમરડો. અને અહીંયા શું કીધું છે આ ચિત્રમાં કે દુકાનમાં ભમરડા છે એટલે એક કરતાં વધારે, પણ શું તો કે ભમરડા. પછી આમાં આપણે એમ ન લખી શકીએ કે ભમરડો, એક કરતાં વધારે ભમરડો એમ ન લખાય. લખવાનું કેવી રીતે, વધારે હોય ત્યારે ભમર ડા અને એક હોય ત્યારે ભમર ડો. પછી આપણે ચોથું જોઈએ. ચોથામાં તમને શું કીધું છે કે એક ફુગ્ગો ઉડી ગયો, આવી રહ્યું જો ચિત્રમાં બતાવેલું છે. આમાં શું કીધું છે કે બે ફુગ્ગા રહી ગયા, આ બે ફુગ્ગા બરાબર. તો હવે આમાં એકની જ વાત કરેલી છે તો આપણે શું લખશું, એક ફુગ્ગો. શું લખશું બેટા, એક ફુગ્ગો. અને અહીંયા શું છે તો કે બે ફુગ્ગા રહી ગયા, તો એટલે એક કરતાં વધુ થયા એટલે આપણે અહીંયા શું લખશું, ફુગ્ગા. એક હોય તો ફુગ્ગો અને એક કરતાં વધારે હોય તો ફુગ્ગા, બરાબર. હવે આપણે આગળ જોઈએ બેટા. જો તમને એમ કીધું છે કે સાચા વાક્યની સામે સાચાની નિશાની કરો, તો હવે બેટા તમને બધાને સમજાઈ ગયું હશે કે દીદી શું કહેવા માંગે છે. હવે જો તમને આમાં શું કીધું છે, જો બે માટલા આપેલા છે, આપેલા છે અને અહીંયા બે વાક્ય લખેલા છે. હવે આ બે વાક્યમાંથી જે સાચું હોય આપણે એની સામે સાચું કરવાનું છે. જો એ શું કીધું છે, અહીં બે માટલું છે, અહીં બે માટલા છે. તો માટલું એક હોય તો આપણે એમ કહી શકીએ કે અહીં એક માટલું છે, પણ એક કરતાં વધારે છે એટલે શું બોલાય, તો કે માટલા બોલાય. તો અહીંયા છે ને બે માટલા, એક કરતાં વધારે થયા ને, એટલે અહીં બે માટલા છે એની સામે આપણે રાઈટ કરશું. હવે આગળ જોઈએ, એમાં શું કીધું છે, ત્યાં ત્રણ ચકલીઓ છે. અને બીજું વાક્યમાં તમને શું કીધું છે કે ત્યાં ત્રણ ચકલી છે, ત્યાં ત્રણ ચકલી છે, તો એ ખોટું કહેવાય. પણ શું, ત્યાં ત્રણ ચકલીઓ છે એટલે કે એક કરતાં વધારે છે, તો ચકલીઓ આપણે એમ બોલી શકી એટલે ત્યાં ત્રણ ચકલીઓ છે એ સાચું છે. તો આપણે એમાં શું કરશું બેટા, તો કે સાચું. ત્યારબાદ તમને શું, તો કે ત્રીજું આપેલું છે. તો ત્રીજામાં પણ તમને શું કીધું છે, ચાર વાંદરા છે, ચાર વાંદરું છે, બરાબર. તો ચાર વાંદરું છે આપણે એમ થોડા બોલીએ, આપણે શું બોલીએ, તો કે ચાર વાંદરા છે એમ બોલીએ ને. હા, તો આપણે ચાર વાંદરા છે એમાં આપણે સાચું કરશું. પછી શું કીધું છે તમને કે મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તકો ભેટમાં આપ્યું. બીજું વાક્ય તમને શું કીધું છે, તો કે મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું, બરાબર. તો આ વાક્ય સાચું છે. શું, પુસ્તકો એટલે એ જાજા બધા થઈ ગયા, અને ગમતું પુસ્તક તો કે એક, એટલે એક પુસ્તક હોય તો એમાં આ વાક્ય સાચું આવે. પછી શું કીધું છે આમાં, મેં તળાવમાં બતક જોયા, મેં તળાવમાં બતક જોયું. તો મેં તળાવમાં બતક જોયું એ તો યોગ્ય વાક્ય નથી ગણાતું, પણ મેં તળાવમાં બતક જોયા તો એ યોગ્ય વાક્ય ગણાય છે. તો એમાં શું આવશે બેટા, તો કે સાચું. આજે કરાવ્યું એ પાઠ્યપુસ્તકની અંદર બધાએ લખી લેજો. આપણે પાઠ્યપુસ્તકમાં જોયું ને, શું જોયું આપણે પાઠ્યપુસ્તકમાં, પેજ નંબર 23 ઉપર આપણે જે સાચા વાક્ય હતા એની સામે કંઈક વાદળા જોઈ રહ્યા હતા, અને જે ખોટા હતા એની સામે આપણે શું જોયું હતું, તો કે વાદળા દોરી અને નીચે આપણે લાઇનિંગ કરી હતી. તો આપણે એ કરી દીધું ને. ત્યારબાદ આપણે આગળ શું જોયું બેટા, તો કે પેજ નંબર 24 ઉપર આપણે જે સરખા અક્ષરવાળા જે હતા એ શબ્દોને આપણે વારંવાર ગોઈતા અને પછી આપણે લખી પણ લીધા. ત્યારબાદ આપણે 25 નંબરના પેજમાં જ્યાં એક હોય ત્યાં આપણે એક લખ્યું હતું, અને એકથી વધારે હોય ત્યાં આપણે વધુ લખ્યું. ત્યારબાદ આપણે જે એક કાગડો અને એકથી વધારે કાગડો હોય તો આપણે એના વિશેની પણ વાત કરી લીધી, અને દીદીએ તમે લખાવી પણ દીધું. બધાએ લખી લેજો. ત્યારબાદ આપણે શું જોયું બેટા,
ત્યારબાદ આપણે જોયું કે સાચા વાક્યની સામે સાચાની નિશાની કરવાની હતી. તમને બે માટલા આપ્યા હતા, પછી એક વાક્ય આપેલું હતું, એમાંથી જે સાચું વાક્ય હોય એના ઉપર આપણે રાઈટ કરવાનું હતું, એ પણ આપણે જોઈ લીધું ને બેટા. તો આપણે આજના વિડીયોમાં આટલું જ. ફરીથી મળશું. ભગવાન તમને ખૂબ ખુશ રાખે, તમે બધા આનંદ માર્યો, તમારું સ્વાસ્થ્ય ભગવાન ખૂબ સારું રાખે એવી શુભેચ્છા સાથે આવજો. ફરીથી મળશું બેટા.